ધોરણ 5 ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા તેમાં અહીંયા આપણે જુઓ કે નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલો છે તે જણાવો હવે આ જે ખૂણાઓ છે ચિત્રો આપ્યા છે એમાં આપણે કયો ખૂણો દેખાઈ રહ્યો છે આપણે લખવાનું છે તો કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો બરાબર છે તો હવે અહીં જુઓ આપણે અહીંયાથી અહીંયા સુધી એટલે આ આવી રીતે દેખાઈ રહ્યો છે તો આ ખૂણો કેવો છે કાટકોણથી મોટો કાટકોણ હોય તો કેવો હશે એલ આકારે બરાબર છે પછી આ એલ આકાર જ્યારે ડાબી બાજુ આવી રીતે જશે આમ આવી રીતે આમ મોટો થઈ જશે તો એને કાટકોણથી મોટો કહેવાશે અને જો આવી રીતે આમ જમણી બાજુ આ જ આ ખૂણો આ રીતે આમ વળી જશે તો એ કાટકોણથી નાનો કહેવાશે હવે આ જે ખૂણો છે એ ડાબી બાજુ વધી રહ્યો છે બરાબર પેલી બાજુ જાય છે આમ એટલે એ કેવો છે કાટકોણથી મોટો કાટકોણથી મોટો હવે અહીંયા એક ચિત્ર આપ્યું છે પાણીની અંદર સ્વિમિંગ વાળું એમાં જુઓ અહીંયા ખૂણો કેવો છે નાનો દેખાઈ રહ્યો છે આપણે તો એ કેવો હશે કાટકોણથી નાનો પછી અહીંયા ત્રીજા ચિત્રમાં પણ આપણને અહીંયા ખૂણો બતાવેલો છે આ ખૂણો પણ કઈ રીતે દેખાઈ રહ્યો છે તો નાનો દેખાઈ રહ્યો છે તો એને આપણે લખીશું કાટકોણથી નાનો કાટકોણથી નાનો ચોથા ચિત્રમાં આ થોડો વળી જાય છે બરાબર કાટકોણ જેવો દેખાય એમ થોડોક વળી જાય છે એટલે કેવો છે કાટકોણથી કેવો છે મોટો છે પછી પાંચમા ચિત્રની અંદર આપણે જોઈએ તો પાંચમા ચિત્રમાં પણ એ થોડોક આ સાઈડ જતો રહે છે મોટી બાજુ એટલે પણ કેવો છે ખૂણો કાટકોણથી મોટો આ બાજુ જાય છે એટલે કાટકોણથી મોટો હવે છઠ્ઠું છે છઠ્ઠામાં અહીંયા નીચે આવી રીતે આમ નાનો દેખાઈ રહ્યો છે એટલે કેવો ખૂણો છે કાટકોણથી નાનો અને આ એલ આકાર જ છે એટલે શું કહેવાશે એને કાટકોણ હવે નીચે આપણને આપવામાં આવ્યું છે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણાઓ જણાવો અને કોષ્ટકને પૂર્ણ કરો હવે આપણને અહીંયા ઉષા નામ આપ્યું છે અને લક્ષ્મી નામ આપ્યું છે એલ આ અહીંયા છે લક્ષ્મી નામ આપવામાં આવ્યું છે હવે ઉષા તો એના પરથી આપણે કોષ્ટક પૂર્ણ કરવાનો છે કે તેમાં કાટકોણ કેટલા છે કાટકોણથી નાના કેટલા છે કાટકોણથી મોટા ખૂણાઓ કેટલા છે લક્ષ્મીમાં પણ તે જ રીતે આપણે કરવાનું છે હવે જુઓ ઉષા યુની અંદર પહેલા આપણે કાટકોણ ગણી લઈએ આ પહેલો બીજો આ ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ નવ એની અંદર કશું નથી અહીંયા એક એ બનશે એટલે દસ એટલે ટોટલ કેટલા છે દસ કાટકોણ છે કાટકોણથી નાના તો કાટકોણથી નાના ની અંદર આ એક આ બે અને આ ત્રણ
ત્રણ ખૂણાઓ કેવા છે? કાટકોણથી નાના, હવે કાટકોણથી મોટા. તો કાટકોણથી મોટા ખૂણાની અંદર આ એક છે, નીચે આ બાજુ જાય છે, આ એક અને આ એક, એ બે, એના નીચેના બે જે તીર છે એ તે, એટલે કાટકોણથી મોટા કેટલા છે? બે છે. હવે આનો સરવાળો કરીએ તો 3 વત્તા 2 5 અને ઉપરથી ઉતારે 1, એટલે ટોટલ ખૂણાઓ કેટલા છે? 15. હવે લક્ષ્મી, તો લક્ષ્મીની અંદર કાટકોણ, કાટકોણથી મોટા અને કાટકોણથી નાના આપણે ગણવાના છે. પેલા કાટકોણ ગણી લઈએ. અહીંયા આ એક, પછી બે, ત્રણ, લક્ષ્મી આઈમાં 4 અને 5. ટોટલ 5 કાટકોણ અહીંયા બને છે. હવે કાટકોણથી નાના, કાટકોણથી નાના જુઓ, આપણે અહીંયા એમાં ગણ્યા હતા ને, અહીંયા 1 2 3, પછી આ 4 5 6 7 અને 8. કેટલા છે કાટકોણથી નાના? 8. હવે કાટકોણથી મોટા, આ 1 2 3 અને 4. 4 કેવા છે? કાટકોણથી મોટા. જુઓ 8 વત્તા 5 13, 13 વત્તા 4 17. ત્રીજામાં જોઈએ આપણે ન મ ન, આમાં કાટકોણ કેટલા છે એ જોવાના છે. આમાં એક પણ અક્ષરની અંદર આપણે કાટકોણ જોવા મળતો નથી, માટે કાટકોણની સંખ્યા કેવી છે? 0. કાટકોણથી નાના ગણી લઈએ. પહેલા તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 કેવા છે? કાટકોણ થી નાના, એટલે અહીંયા લખીશું 13. અને કાટકોણ થી મોટામાં 1 2 3 4. 4 કેવા છે કાટકોણ થી મોટા? હવે ટોટલ કેટલું છે? 4 વત્તા 3 7 અને 1, એટલે ટોટલ 17 ખૂણાઓ છે. હવે આગળ આપણને ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે તે લખવાનું છે અને સમય પણ બતાવવાનો છે. કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય પણ જણાવો. હવે અહીંયા ઘડિયાળમાં 7:25 થઈ રહી છે, બરાબર? પહેલા આપણે સમય લખી દઈએ. ચલો 7:25 કેવો ખૂણો બને છે? તો કાટકોણથી નાનો ખૂણો અહીંયા બને છે. તો શું લખીશું? કાટકોણથી નાનો. હવે બીજા દાખલામાં કેટલા વાગી રહ્યા છે? 8:15. પેલા સમય લખી દઈએ અને અહીંયા જો આ ખૂણો બને છે, આ કેવો છે? કાટકોણથી મોટો. હવે ત્રીજામાં કેટલા થયા? 9 અને 10. અને આ કેવો ખૂણો બને છે? મોટો, એટલે અહીંયા લખીશું કાટકોણથી મોટો. ચોથા દાખલામાં કેટલા વાગ્યા? 9:25.
કેવો ખૂણો બની રહ્યો છે? અહીંયા મોટો બની રહ્યો છે, એટલે કાટકોણ થી મોટો ખૂણો. પછી અહીંયા 10 વાગ્યા, કેવો ખૂણો બનશે? કાટકોણ થી મોટો, સોરી કાટકોણ થી નાનો બને છે, કાટકોણ થી નાનો. છઠ્ઠાની અંદર કેટલા વાગ્યા છે? 10 ને 15, કેવો ખૂણો બન્યો છે? કાટકોણ થી મોટો. પછી આગળની ઘડિયાળમાં કેટલા થયા છે? 6:40, કેવો ખૂણો બન્યો છે? કાટકોણ થી નાનો. આઠમી ઘડિયાળમાં થયા છે 9:30, ખૂણો કેવો બન્યો છે? કાટકોણ થી મોટો. નવમી ઘડિયાળમાં 4:10, ખૂણો કેવો બન્યો છે? કાટકોણ થી નાનો. ઘડિયાળના બે પાંખિયાની વચ્ચેનું અંતર જો ઓછું હશે, બરાબર, તો કેવો ખૂણો બનશે? કાટકોણ થી નાનો. અને બે પાંખિયા વચ્ચેનું અંતર મોટું હશે તો કેવો ખૂણો બનશે? કાટકોણ થી મોટો. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે આગળ હજી છે, કેટલા વાગ્યા છે? 12:05 થઈ છે, તો કેવો ખૂણો બન્યો છે? કાટકોણ થી નાનો. હવે જો 11મો પ્રશ્ન છે આપણો કે ઘડિયાળના કાંટાઓ દોરો. આમાં આપણે કાંટાઓ દોરવાના છે, ઘડિયાળ આપી દીધી છે કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ થી મોટો હોય, તથા સમય પણ લખો. કેવા બધા ખૂણાઓ દોરવાના છે જે કાટકોણ થી મોટા હોય એવા, એટલે બે પાંખિયા વચ્ચેનું અંતર કેવું રાખીશું આપણે? મોટું. હું અહીંયા દોરું છું 4. તમને જેટલા દોરવા હોય, એટલે કે જેટલા વગાડવા હોય ઘડિયાળમાં, એટલા તમે વગાડી શકો છો. પણ કે ખૂણો કેવો બનવો જોઈએ? કાટકોણ થી મોટો. હવે મેં અહીંયા 4 વાગ્યા આપણી ઘડિયાળમાં, પણ એ કેવો ખૂણો બન્યો? કાટકોણ થી મોટો. હવે આપણે કેટલા વગાડ્યા છે? 1:30, કેવો ખૂણો બન્યો છે? કાટકોણ થી મોટો. હવે 10:15, કેવો ખૂણો બન્યો છે? કાટકોણ થી મોટો. હવે 12:25, ખૂણો કેવો બન્યો? કાટકોણ કરતા મોટો. સાત વાગીને 15 મિનિટ, ખૂણો કેવો બન્યો છે? કાટકોણ કરતા મોટો.
હવે 2:30 ખૂણો કેવો બન્યો કાટકોણ કરતા મોટો ખૂણો. આગળનો પ્રશ્ન જોઈએ. ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય તથા સમય પણ લખો. હવે આમાં આપણે પહેલામાં મોટો દોર્યો, હવે આમાં નાનો દોરીશું. એક વાગીને 10 મિનિટ કયો ખૂણો બન્યો કાટકોણ કરતા નાનો. ત્રણ વાગીને 25 મિનિટ ખૂણો કયો બન્યો કાટકોણ થી નાનો. 12:10 ખૂણો કયો બન્યો છે આપણો કાટકોણ કરતા નાનો. તમને જેટલા વગાડવા હોય ઘડિયાળમાં એટલા તમે વગાડો, વગાડી શકો છો, પણ ખૂણો કયો હોવો જોઈએ કાટકોણ કરતા નાનો. 4:30 કયો ખૂણો છે કાટકોણ કરતા નાનો. 2 ખૂણો કેવો છે કાટકોણ કરતા નાનો છે. આઠ વાગીને 30 મિનિટ 8:30 ખૂણો કયો બન્યો કાટકોણ કરતા નાનો. 3 પૂર્ણ કરો. આપણો પ્રશ્ન છે અહીંયા આપણે ખૂણા આપ્યા છે અને ખૂણાઓની સામે લખવાનું છે કે આટલા અંશનો ખૂણો કેવો હોઈ શકે, કાટકોણ હોય, કાટકોણ કરતા મોટો હોય કે કાટકોણ કરતા નાનો હોય. તો આપણે પહેલા જ વિભાજકનો ઉપયોગ કરીને એક વસ્તુ શીખી ગયા છીએ કે 90 અંશ કરતા નાના હોય તો એને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીએ છીએ અને એના કરતા મોટો હોય તો એને આપણે કાટકોણ કરતા મોટો ખૂણો કહીએ છીએ. હવે જો અહીંયા આપણને આપે છે 30 અંશ, તો 30 અંશ આપણે ક્યાં આવશે? જુઓ, 0 આ બાજુ, જમણી બાજુ 0 થી 90 ની વચ્ચે અહીંયા આપણને 30 દેખાઈ રહ્યા છે. તો આ કેવા છે? કાટકોણ કરતા નાના. તો અહીંયા કાટકોણ કરતા નાનામાં ટીક કર્યું છે. હવે 74, તો 74 ક્યાં આવશે? આ 70 ની આગળ 4 74, એટલે આપણ કેવું છે? કાટકોણ કરતા નાનું છે. એટલે કે 90 અંશ કરતા મોટા જેટલા હોય એ કાટકોણ થી મોટા. હવે અહીંયા 95 એટલે 90 કરતા વધી ગયા, એટલે કેટલા આવશે? કાટકોણ કરતા મોટું, કાટકોણ કરતા મોટો. 120, તો 120 ક્યાં આવશે? આ બાજુ, ડાબી બાજુ. તો 120 કેવા છે? મોટા કેવાશે. તો શું આવશે? 90 કરતા મોટા એટલે કાટકોણ કરતા મોટો. પછી છે 90, તો 90 કાટકોણ પોતે. 60 અંશ કેવો હશે? કાટકોણ કરતા નાનો ખૂણો. 80, તો કાટકોણ કરતા નાનો ખૂણો. 150 કેવો હશે? કાટકોણ કરતા મોટો ખૂણો. 100 શું હશે? 90 કરતા મોટું છે ને, એટલે શું આવશે? કાટકોણ કરતા મોટો. 45 કેવો છે? કાટકોણ કરતા નાનો.
હવે જો અહીંયા આપણો આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલા ખૂણા કોણ માપક થી માપો અને તેનું માપ લખો। હવે આપણે છે ને અહીંયા કોણ માપક થી ખૂણાઓને માપવાના છે। तो जो पहला अपने अपने आ रीतना अहीं खूणो दोरी ने बतावेलो छे, बराबर छे। तो अपने अहीं थी जे लीटी चालू थाय छे, आ जे रेखाखंड छे, अहीं जे पॉइंट छे त्यां अपने आ अपनी पासे जे कोण मापक छे एनो आ जे पॉइंट छे ए अपने अहीं मूकीशुं। आ लीटी अने आ लीटी सरखी आवी जोईए। हवे आपणे जीरो ने अने आपणा आ बिंदु अने जीरो आ लीटी सरखी थई गई आपणी। हवे जोवानुं के आ जे रेखा छे जे बीजी जे रेखा छे क्यां जई रही छे, तो जो 90 थी आगळ ज छे, काटकोण थी मोटो छे, आपणने ख्याल आवी ज गयो छे। तो हवे आपणे जोईशुं के आ क्यां छे, 130 થી આગળ 1 2 3 4 ને 5 કાપા આગળ છે, તો આ કેટલા માપનો ખૂણો કહેવાશે, 135 અંશ। ક્યારે પણ ખૂણાનું માપ લખો ત્યારે 135 લખ્યા પછી ઉપર આવું ગોળ ટપકું કરવાનું, એટલે એને આપણે વાંચ્યું છે 135 અંશ। હવે આને માપવાની જરૂર નથી, આપણને દેખાઈ જ રહ્યું છે આ કેટલા કાટકોણ દેખાઈ રહ્યો છે L આકારનો, તે 90 અંશનો હશે। હવે જો આ આપણને આવી રીતે दोरी ने बतावेलू छे, हवे आने आपणे कई रीते मापीशुं, तो आ जे लीटी जई रही छे त्यां आपणे अहींया आवी रीते कोण मापक मूकी दईशुं आ प्रमाणे, अने पछी मापीशुं। तो ए आपणे जो आ एक सीधी लीटी अने आ बाजू जे जई रह्यो छे एटले 50 अंश आपणे दिखाई रह्या छे, तो अहींया आपणे लखीशुं 50 अंश। હવે જુઓ અહીંયા આપણને આ જે ખૂણો છે એના ઉપર આપણે કોણ માપક મૂકી દઈએ અને જોઈએ, તો આ જુઓ 40 થી આગળના 5 કાપા એટલે 45 અંશ। હવે આ સીધી રેખા છે, સીધી રેખા હોય તો કશું નહીં, 180 અંશનો ખૂણો। પછી આમાં આપણે કઈ રીતે મૂકીશું, તો આ રીતે કોણ માપક મૂકી દઈશું અને પછી જોઈએ। આ રીતે મૂકવાનું છે, આ રીતે, તો એ ક્યાં જાય છે, 70 થી 5 લીટી આગળ એટલે 75 અંશ।